શું કોઈ અઘોરી માર્ગ છે? ચોક્કસ છે. તે હજુ પણ ખૂબ જ સક્રિય આધ્યાત્મિક પ્રક્રિયા છે. હમણાં જ મૃત્યુ પામેલા શરીરમાં અમુક સંભાવનાઓ રહેલી હોય છે, એટલે અમુક સિસ્ટમ્સ તેનો ઉપયોગ કરે છે. જો તમે ખરેખર મરેલાને ઉભા થતા અને તે પ્રકારની વસ્તુઓ જોવા માંગતા હોય તો આ લોકો તેવું કરે છે. અઘોરી એટલે ઘોર, એટલે ભયંકર. અઘોરી એટલે જે ભયંકરથી પણ પરે છે. તો શું કોઈ અઘોરી માર્ગ છે? ચોક્કસથી છે. તે હજુ પણ ખૂબ જ સક્રિય અને આધ્યાત્મિક પ્રક્રિયા છે. તે લોકો ઘણી જુદી જુદી વસ્તુઓ કરવા માટે વિવિધ પદાર્થોનો ઉપયોગ કરે છે. હમણાં જ મૃત્યુ પામેલા શરીરમાં અમુક સંભાવનાઓ રહેલી હોય છે. So certain systems use that. એટલે અમુક સિસ્ટમ્સ તેનો ઉપયોગ કરે છે. તો તેઓ એવું કરી રહ્યા છે કે મૃત શરીરમાં હજી પણ પ્રાણ હોય છે, તો તેઓ ત્યાં બેસી રહે છે. જો તમે મણિકર્ણિકા અને હરિશ્ચંદ્ર ઘાટ પર જાઓ તો અઘોરીઓ ત્યાં બેઠા હશે, જોતા હશે. દરેક વ્યક્તિ જે આવશે તેઓ પૂછપરછ કરશે કે આ વ્યક્તિની ઉંમર કેટલી છે, તેનું મૃત્યુ કેવી રીતે થયું. એટલે જ તેમાંના કેટલાક જેઓ તે જણાવવા નથી માંગતા તેઓ મરદા પર પ્લાસ્ટિકની શીટ ઢાંકી દે છે, જેથી લોકો જોઈ ન શકે કે વ્યક્તિની ઉંમર કેટલી છે, અને તેઓ કહેશે પણ નહીં. પણ અઘોરીઓ તે જાણવા માંગે છે. જો એક યુવાન વ્યક્તિ હોય, એવી વ્યક્તિ જે તરવરાટવાળું જીવન હતી અને કોઈ કારણસર તેનું મૃત્યુ થયું, તેમને તેવું કંઈક જોઈએ છે. જ્યારે તેમ થાય ત્યારે તેઓ ત્યાં કામ કરવા માંગે. તેઓ મુક્ત થયેલી ઉર્જાનો ઉપયોગ કરવા માંગે છે. એકવાર શરીર બળવા લાગે તો પ્રાણને તરત બહાર નીકળવું પડે છે. જ્યારે તે બહાર નીકળે ત્યારે તેઓ તે જીવન ઉર્જાના ઉપયોગથી પોતાની સાથે કંઈક કરવા માંગે છે. જો તમે તેનું વિજ્ઞાન ન જાણતા હોવ તો તમે એવું ન માની શકો કે તે કેટલું વિચિત્ર છે. હા, તે વસ્તુ કરવાની એકદમ છેવટની રીત છે, પણ તે બધા માટે નથી. શા માટે કોઈએ આવો રસ્તો પસંદ કરવો જોઈએ? કેમ કે તેઓ જીવનને સારા અને ખરાબ તરીકે નથી જોતા. તેઓ જીવનને બસ પરમ તરફની એક સંભાવના તરીકે જુએ છે. કેવી રીતે તેની તેમને પરવા નથી. તેઓ ત્યાં કેમ પહોંચે તેની પરવા નથી. અઘોરા ક્યારેય સામાજિક રીતે સ્વીકારાયેલો માર્ગ નથી રહ્યો, કેમ કે તેઓ જે કરે છે તે તમે કલ્પના કરી શકો તેનાથી સાવ પરે છે. તો તેઓ ઘણી બધી વસ્તુઓ કરે છે. આ એવા પ્રકારના લોકો છે, જો તમે ખરેખર મરેલાને ઉભા થતા અને તે પ્રકારની વસ્તુઓ જોવા માંગતા હોવ તો આ લોકો તેવું કરે છે. તે એક રીતે ખૂબ જ, હું કહીશ કે અવિકસિત ટેકનોલોજી છે. જો તમે અધ્યાત્મની બધી સિસ્ટમોને ટેકનોલોજી તરીકે જોવા માંગતા હોવ તો તે ખૂબ જ અવિકસિત ટેકનોલોજી છે. છતાં પણ તે ટેકનોલોજી જ છે, તે કામ કરે છે, પણ ખૂબ જ અવિકસિત. હવે તમે પાણી શોધવા માંગો છો તો તમે બસ તમારા હાથથી કૂવો ખોદી શકો છો, કે તમે એક કોદાળી અને પાવડાનો ઉપયોગ કરી શકો છો અને ખોદી શકો, અથવા તો તમે કોઈક બીજા પ્રકારના વધુ આધુનિક ઓજારનો ઉપયોગ કરી શકો, અથવા તો ડ્રિલિંગ મશીનથી ખોદી શકો છો. આજે તમે ખરેખર તે લેસરથી પણ કરી શકો છો, પણ તે મોંઘું છે એટલે કોઈ કરતું નથી. નહીતર લેસરથી તમે ખોદી જ શકો છો. તે જ કૂવો, તે જ પાણી, પણ તમે તેને જે રીતે ખોદો છો તે અલગ છે. તો જો તમે તે તમારા હાથથી કરો તો તમે પાણી પીશો ત્યાં સુધીમાં તમારા હાથ પર નખ કે ચામડી બાકી નહીં રહે. પણ તમને તેની પરવા નથી, કેમ કે તમે એટલા તરસ્યા છો, તમે એટલા તરસ્યા છો. અને તે પણ ખૂબ લાંબી પ્રક્રિયા હશે, પણ તેમ છતાં તમને તેની પરવા નથી. તમે જ્યાં પાણી છે તે સિવાય ક્યાંય જોવા નથી માંગતા. તમારે બસ તે જ કરવું છે. તો જો તમે તે પ્રકારની વસ્તુમાં છો તો હા,
પણ તે પ્રકારની વસ્તુમાં સમસ્યા એ છે કે પાણી સુધી પહોંચતા પહેલા કદાચ તમારા હાથ પતી જાય. લોકો પહોંચ્યા છે, એવું નથી કે નથી પહોંચ્યા. લોકોએ હાથે કૂવો ખોદ્યો છે અને પાણી શોધી કાઢ્યું છે. પણ જો તમારી પાસે પૂરતા મજબૂત હાથ ન હોય તો પાણી પાસે પહોંચતા પહેલા કદાચ હાડકા સામે આવી જાય અને તમારી ચામડી ઉતરી જાય, પછી કદાચ તમારી પાસે આગળ ખોદવાની શક્તિ ન હોય. તો તે એવા પ્રકારના માર્ગો છે કે જો 1000 લોકો ગંભીરતાથી તેના પર ચાલે તો કદાચ એક પહોંચે, બાકીના બીજા ખોવાઈ જશે. તો આ માર્ગો સામાન્ય રીતે આધ્યાત્મિક પરિમાણ કરતાં મેલી વિદ્યા મેળવવા માટે વધુ લેવામાં આવે છે, એટલે જ તેઓ તે માર્ગ પર જાય છે. આધ્યાત્મિક પ્રક્રિયા તરીકે પણ તે એક સંભાવના છે, પણ મોટાભાગના લોકો ત્યાં પહોંચી શકતા નથી, કેમ કે મોટાભાગના લોકોમાં તે પ્રકારની દ્રઢતા નથી હોતી, ન તો તેમની પાસે તે પ્રકારની હિંમત હોય છે, ન તો તેઓ તે પ્રકારની સુગને સંભાળવા સક્ષમ હોય છે. કેમ કે અઘોરી માર્ગમાં તમારે તે બધું જ કરવાનું હોય છે જે સૌથી ઘૃણાસ્પદ વસ્તુઓ છે, પણ તે એવા લોકો દ્વારા કરવામાં આવે છે કે જેઓ અમુક શક્તિઓ મેળવવા માંગે છે. જીવન પર પ્રભુત્વ મેળવવા, બીજા માણસો પર પ્રભુત્વ મેળવવા માંગે છે. તે સંદર્ભમાં જોતા હા, તે એક સક્રિય અને અસરકારક માર્ગ રહ્યો છે. તે કેટલાક લોકો માટે સક્રિય અને અસરકારક આધ્યાત્મિક પ્રક્રિયા પણ રહી છે, પણ તે ખૂબ જ દુર્લભ લોકો માટે છે. બીજા લોકો માટે નહીં, બીજા લોકો આવા માર્ગો પર તૂટી જશે. તેઓ બસ તૂટી જશે, કેમ કે તેની માંગ અલગ પ્રકારની છે. તેઓ એવા સ્થાન સુધી વિકસિત થવા માંગે છે જ્યાં તમે જે વસ્તુને ધિક્કારતા હોવ છો તેની સાથે તેઓ મિત્રતા કરવા પ્રયાસ કરે છે. કેમ કે જે ક્ષણે તમે કોઈ વસ્તુને પસંદ કરો અને કોઈ વસ્તુને ના પસંદ કરો ત્યારે તમે અસ્તિત્વના ભાગલા પાડી દીધા છે, અને એકવાર અસ્તિત્વના ભાગલા પાડી દીધા પછી તમે તેને સ્વીકારી શકતા નથી. એટલે તેઓ જે પણ તમે સહી ન શકો તે બધું જ કરે છે. જે તમારા માટે સૌથી વધુ ઘૃણાસ્પદ છે તેની સાથે તેઓ મિત્રતા કરે છે, કેમ કે તેઓને શું ગમે છે અને શું નથી ગમતું તેઓ ખતમ કરી દેવા માંગે છે. તેમના માટે બધું સમાન છે. આ બ્રહ્માંડને ભેટવાની એક રીત છે.